હલો વિદ્યાર્થી મિત્રો, સૌને નમસ્કાર. હું છું જગદીશ વાઘેલા અને આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 2023 નું પરિણામ, એટલે કે તારીખ 29 એપ્રિલના જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જે લિસ્ટ ડિક્લેર કરવામાં આવે છે એ લિસ્ટની અંદર નામ આવી ગયું છે. તો એ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને ઘણા બધા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે કે એમનું નામ એ લિસ્ટની અંદર નથી આવ્યું. તો શું એ લોકો ફેલ થયા છે, નપાસ થયા છે, શું એમના માટે ચાન્સ ખરા? તો આ બધી બાબતોની ચર્ચા આ વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપના સૌ મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીશું વેઇટિંગ લિસ્ટ વિશે, ક્યારે વેઇટિંગ લિસ્ટ આવશે અને આગળ શું ચાન્સીસ કરા, તેમજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024ની તૈયારી કેવી રીતે કરવી એના વિશે હું સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર માહિતી આપીશ. તો ચાલો સૌથી પહેલા તો આપણે વેઇટિંગ લિસ્ટ અને પ્રવેશ વિશે આપણે થોડો જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, એ વિદ્યાર્થીઓને શાળા, એટલે જે તે જિલ્લાની નવોદય વિદ્યાલય ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે શું કે જે પ્રમાણપત્રો જે નક્કી કરવામાં આવેલા હતા એ પ્રમાણપત્રો માટે, પ્રવેશ માટે બોલાવશે નવોદય વિદ્યાલય. એટલે હવે જે તે નવોદય વિદ્યાલય, માની લો કે કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલય છે, તો કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલય પર્ટિક્યુલર જે સિલેક્ટ થયેલું બાળક છે એને બોલાવશે. એટલે પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવશે, બરાબર છે. હવે પ્રમાણપત્રો ચકાસણી સમય શું થશે? જે તે પ્રમાણપત્રો છે, આધાર કાર્ડ છે, જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરાવો છે કે જાતિનું પ્રમાણપત્ર છે, આ બધા પ્રમાણપત્રો વેરિફિકેશન થઈ અને એ વેરિફિકેશનમાં માની લો કે કોઈ પણ વિદ્યાર્થીનું પ્રમાણપત્ર જો ખોટું હશે કે એ લાયકાત પ્રમાણે નહીં હોય તો એ વિદ્યાર્થીનું જે છે સિલેક્શન છે એ પસંદગી રદ થશે. મિત્રો, પસંદગી શું થશે? રદ થશે. એટલે એ વિદ્યાર્થીને એડમિશન મળશે નહીં. જો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ડોક્યુમેન્ટ હશે જો પૂરા નહીં હોય તો એ વેરિફિકેશનમાં જો પ્રમાણ સાબિત નહીં થાય મિત્રો તો એ વિદ્યાર્થીને પસંદગી નહીં મળે. હવે મિત્રો, સૌથી પહેલા હું તો તમને જણાવી દઉં કે જે 80 વિદ્યાર્થીઓ લેવાના હોય છે એ 80 વિદ્યાર્થીઓમાંથી આવા વિદ્યાર્થીઓ પણ અમુક નીકળે છે જેના ડોક્યુમેન્ટ બરાબર નથી હોતા, અધૂરા હોય છે કે ખોટા હોય છે, તો એ વિદ્યાર્થીઓનું નામ કેન્સલ થઈ જાય છે. સાથે સાથે ઘણીવાર શું થતું હોય મિત્રો કે નવોદય વિદ્યાલયમાં જ્યારે પાસ થઈ જાય છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ જયા પછી તરત જ TC કઢાવી લે છે. તો હવે એ TC કઢાવેલા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ પછી જે વિદ્યાર્થીઓનું લિસ્ટ બને છે, મતલબ અંદાજિત માની લો કે આપણે 10 વિદ્યાર્થીઓ થયા, તો એ 10 વિદ્યાર્થીઓ માટે જે પાછળના વિદ્યાર્થીઓ હશે એકદમ નજીકમાં જે કટ ઓફમાં આવતા હશે અને એના માર્ક્સ સમકક્ષ હશે એનામાં પણ મિત્રો જે 75% ગ્રામીણ વિસ્તાર અને 25% શહેરી વિસ્તારના આધારે મેરિટ બનતું હોય અને એ વિદ્યાર્થીઓનું નામ એ વેઇટિંગ લિસ્ટમાં આવતું હોય. ક્યાં આવતું હોય? વેઇટિંગ લિસ્ટમાં આવતું હોય. સમજાઈ ગયો મિત્રો? તો આવી રીતે વેઇટિંગ લિસ્ટ, સેકન્ડ વેઇટિંગ લિસ્ટ આવી શકે. હવે આ વેઇટિંગ લિસ્ટ ક્યારે આવે મિત્રો? તો આ વેઇટિંગ લિસ્ટ અંદાજિત એડમિશન રિઝલ્ટ જાહેર થયા બાદ અંદાજિત 2 મહિના કે 3 મહિનાનો સમયગાળો લેતો હોય. અત્યારે જૂન છે, જૂનમાં રિઝલ્ટ ડિક્લેર થયું છે, એટલે જુલાઈ ઓગસ્ટ એટલે સપ્ટેમ્બરની આજુબાજુમાં આ
વેઇટિંગ લિસ્ટ જાહેર થતું હોય તો ત્યારે કદાચ એ વિદ્યાર્થીઓ જે નિરાશ થયા છે કદાચ એમનું લકબાય ચાન્સ જે વેઇટિંગ લિસ્ટમાં બની શકે. તો મિત્રો નિરાશ ન થજો, રાહ જો બે મહિના પછી કદાચ તમારું નસીબ ખુલી જાય અને તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં આવી જાય તો તમને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન મળી શકે. સમજાઈ ગયું મિત્રો? તો આવી રીતે વેઇટિંગ લિસ્ટ બનશે અને આવી રીતે નામ આવતું હોય ઘણી વાર અને અંદાજિત બે મહિનાની અંદર વેઇટિંગ લિસ્ટ બારે પાડતા હોય છે. હવે આપણે જાણીશું કે મિત્રો જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024ની જાહેરાત આવી છે એ જાહેરાતમાં ફોર્મ વહેલી તકે ભરી લેવાનું, કારણ કે છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે. શું છે મિત્રો? 10 ઓગસ્ટ છેલ્લી તારીખ છે. તો સૌથી પહેલા મિત્રો આ ફોર્મ ભરી લેવાનું જે અત્યારે હાલ ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે એમને ફરજિયાત આ ફોર્મ ભરી લેવાનું. હવે હું મિત્રો તમને જણાવીશ કે આની તૈયારી કેવી રીતે કરવી. તો મિત્રો સૌને હું જણાવી દઉં કે આ ચેનલ મારી ચેનલ દ્વારા સંપૂર્ણ તૈયારી પ્રકરણ વાઇઝ હું તૈયારી કરાવું છું. ગ્રુપ બનાવેલું હતું ગઈ વખતે અને ગ્રુપના માધ્યમથી હું દરરોજ રેગ્યુલર વિડીયો પછી ક્વિઝ પછી આનો મટીરિયલ આ બધું વિદ્યાર્થીઓને ફ્રી ઓફમાં હું મારી ચેનલના માધ્યમથી અને મારા ગ્રુપના માધ્યમથી હું પ્રોવાઈડ કરતો હતો. તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગતા હોય મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને દરરોજ પર્ટિક્યુલર પ્રકરણ પ્રમાણે એટલે ગણિત વિભાગ પછી માનસિક યોગ્યતા કસોટી અને ફકરા વિભાગ આ ત્રણે ત્રણ વિભાગ કવર અપ કરી અને વિડીયોના માધ્યમથી ક્વિઝના માધ્યમથી તૈયારી કરાવું છું. તો મિત્રો આપણે આની તૈયારી કમ્પ્લીટ કરીશું. જો તમે તૈયારી કરવા માંગતા હો તો મારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આના વિશે જાણ કરજો. ફરીથી મિત્રો જો ફોર્મ નંબર ભરેલું હોય તો ફોર્મ ભરી લેજો અને આપના સગા સંબંધી કે ભાઈ બહેન કે કોઈ પણ હોય તમારી આજુબાજુ તો એમને જરૂર જાણ કરજો કે ધોરણ 5માં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમનું ફોર્મ ફરજિયાત ભરે. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર એવી નેક્સ્ટ માહિતી સાથે. તો ફરીથી મિત્રો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.